અને તેણે તેને સાજો કર્યો, એટલે જે આંગળો તથા મૂંગો હતો તે બોલવાને જોવા લાગ્યો. એક માણસ હતો જેને ભૂત વળગેલો હતો, એવું લખ્યું ભૂત વળગેલો, અને પ્રભુએ સાજો કર્યો. સાજો કરેલો શું કર્યું? ભૂત કાઢી નાખ્યું, હા ને, ભૂત નાખી ચાલ નીકળી જાય હતી. તો પેલો માણસ હતો આંધળો, એને દેખાવા લાગ્યો, અને સાથે મૂંગો હતો એ બોલવા પણ લાગ્યો. પછી યોહાની સુવાર્તામાં એવું લખેલું છે, યોહાની સુવાર્તા 53 અધ્યાય અને 26મી કલમ. સમજો, તે જયારે પવિત્ર આત્મા જયારે તમારી પર આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. પવિત્ર આત્મા આવશે, કોના સંબંધી સાક્ષી આપશે? પ્રભુ શું છે? સાક્ષી આપશે. તો સાક્ષી કોણ આપે છે? પવિત્ર આત્મા, હે ને. પણ પેલો મૂંગો આત્મા પ્રભુએ કાઢ્યો ને, અહીંયા આવી ગયો લાગે છે. પવિત્ર આત્મા હોય તો માણસ શું કરે? સાક્ષી આપે ને. હાલેલુયા. પણ કેટલા બધા લોકો મૂંગો આત્મા કામ કર્યો છે, આંધળો આત્મા કામ કર્યો છે. પ્રભુ એવું તો નથી કીધું કંઈથી નીકળ ને સ્ટેન્લીની મીટિંગમાં જઈને બેસી જાય. હું કહું છું જેનો દેવ જીવતો છે, જેના દેવ કામ કરે છે. તમારા દેવ જીવતા નથી? શું તમારો દેવ કામ નથી કરતો? હા કે ના? તો કયો આત્મા તમને બોલવા નથી દેતો? શું પવિત્ર આત્મા? શું પવિત્ર આત્મા બોલતા રોકે છે? તો કયો આત્મા રોકે છે? બધો મૂંગો આત્મા રોકે છે. કે પછી પ્રભુનું જે કામ છે તમને દેખાતું નથી, જે તમારા જીવનમાં કર્યું છે. જેવું છે તો આંધળો આત્મા બી કામ કરી રહ્યો છે, હા ને. તો વિચારો આ બે આત્મા સાથે સ્વર્ગમાં જવાય કે નરકમાં જવાય? બોલો, તમારો ફેસલો તમે જ કરો. આપણે ક્યાં જવું છે, હા ને, ક્યાં જવું છે આપણે? હાલેલુયા. ફરી છેલ્લી તક આપું છું કે જેનો ઈશ્વર જીવે છે અને જેના ઈશ્વર કામ કરે છે અને જેનામાં દેવનો આત્મા કામ કરે છે, જેના મૂંગો આત્મા નથી અને જેનામાં આંધળો આત્મા નથી.